પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે, આપણો ઉપયોગ કરે છે, આપણી પ્રાર્થના સાંભળે છે, આપણા વિચારોને સમજે છે, એવો પ્રભુ આપણી સાથે છે. આજનો દિવસ એટલે કે 3 સપ્ટેમ્બર 2022 અને શનિવારનો દિવસ, આ દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. આપણે જે પ્રશ્ન આજે જોવાના છીએ એ પ્રશ્ન તો સમુએલનું પહેલું પુસ્તક તેનો 1 અધ્યાય અને 14મી કલમ, 1 સમુએલ 1 અધ્યાય 14મી કલમ, ત્યાં એલી યાજક જે મંદિરમાં વર્ષોથી સેવા કરે છે, પ્રભુનો પસંદ કરાયેલો, પ્રભુનો તેડાયેલો સેવક, એ હન્નાને પ્રશ્ન કરે છે. કેવો પ્રશ્ન? હન્ના, તું ક્યાં સુધી નશામાં રહીશ? હન્ના, તું ક્યાં સુધી નશામાં રહીશ? હવે આ પ્રશ્ન જે પૂછવામાં આવ્યો એ પરથી આપણને એવું લાગે કે હન્ના વર્ષોથી નશો કરતી આવી છે અને આજે પણ નશો કરે છે. વર્ષોથી નશો કરતી આવી હોય અને આજે પણ નશો કર્યો છે, ત્યારે એલીયાજક આવો પ્રશ્ન કરે કે તું ક્યાં સુધી, આજે પણ તું નશો કરીને મંદિરમાં આવી છે? એટલે અહીંયા આગળ એલીયાજક જે મનમાં ધારી લીધું, વિચારી લીધું, એનો એ પ્રશ્ન હતો. અને હન્નાએ જવાબ કેવો આપ્યો? હન્ના તો મનમાં પ્રાર્થના કરતી, એના હોઠ હલતા હતા પણ અવાજ આવતો નહોતો, અને પ્રભુની સાથે, યહોવાની સાથે પ્રાર્થનામાં એ તલ્લીન હતી. પણ પોતાના સંબંધી આવી વાત આવી, આવો પ્રશ્ન આવ્યો, ત્યારે આ પ્રશ્ન સંબંધી એણે કોઈ બાબત રજૂ કરી નહીં. એણે એટલું જ કહ્યું કે હું તો પ્રભુની પ્રાર્થના કરું છું, દેવની પ્રાર્થના કરું છું, દુઃખી મનની સ્ત્રી છું. શા માટે પ્રાર્થના કરવા આવી? દીકરા માટે, એને બાળક હતું નહીં, અને બાળકને માટે હન્ના પ્રાર્થના કરવા માટે આવી. અને હન્નાની આ પ્રાર્થના ઘણી બધી વખતે આપણે માતૃદિને આ બાબત યાદ કરીએ છીએ, માતૃદિને આ બાબત યાદ કરીએ છીએ કે હું દુઃખી મનની સ્ત્રી છું, બાળક નથી, માટે બાળક માટે પ્રાર્થના કરવા આવી છે. અને મંદિરનો યાજક એને પ્રશ્ન કરે છે કે તું નશો કરીને આવી છે. હવે આ પ્રશ્નમાં એક બાબત હું તમને બતાવવા માગું છું કે જ્યારે કોઈક વ્યક્તિ કોઈકના વિશે ધારી લે, માની લે, વિચારી લે, એ સાચું ના પણ હોય. આજે ઘણી બધી વખતે એવું ધારી લેવામાં આવે છે, એવું માની લેવામાં આવે છે કે આ વ્યક્તિ એ આવી જ વ્યક્તિ છે, આ વ્યક્તિએ એટલે આ પ્રમાણે કર્યું જ હશે, આ વ્યક્તિએ આવું કર્યું જ હશે, એવી આપણી ધારણા હોય છે, વિચાર હોય છે, માન્યતા હોય છે. અને એલી યાજકે એવી જ માન્યતા, એવું જ ધારી લીધું કે આ સ્ત્રી તો વ્યસન કરીને આવી છે, ક્યાં સુધી તું નશામાં રહીશ? અને વાલા ભાઈઓ અને બહેનો, કોઈકના વિશે આપણે નકારાત્મક બાબત ધારી લઈએ, સાચી ના પણ હોય, બહુ જ પ્રેક્ટિકલ બાબત છે વાલા ભાઈઓ અને બહેનો. અને નકારાત્મક બાબત તો ઘણી બધી વખતે આપણે માની લેતા હોઈએ, પણ આ પ્રશ્નમાં આપણે જોઈ શકીએ છીએ કે એલીયાજકે હન્ના વિશે નકારાત્મક બાબત માની લીધી. આ તો વ્યસન કરેલી સ્ત્રી છે, ઢોંગ કરે છે, વ્યસન કરીને આવી છે. અને આપણી સેવામાં, આપણી આગેવાનીમાં, આપણા જીવનોમાં આપણે કોઈકના વિશે કોઈક નકારાત્મક બાબત માની લીધી હોય, ધારી લીધી હોય, તો આપણે ખોટા પણ હોઈ શકે.
आ प्रश्न समझवामां प्रभु आपने दोरवणी आपे, सहाय पूरी पाड़े। प्रार्थना करिए। प्रभु अमे खूब आभार मानिए छे आजना दिवस ने माटे, अने एली याजके हन्ना ने पूछेलो प्रश्न, अने एमां अमे अमारी जातोने तपासीए। घणी बधी वखते अमे कोईकना माटे नकारात्मक मानी लेता होईए, नकारात्मक विचार धारणा करता होईए, प्रभु अमे खोटा पण होईए। प्रश्न समझवामां तमारा आत्माने दोरवणी आपो। प्रभु ईसुना नामे सांभळो अने मान्य करो। आमेन।